નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું પરમાર મનીષાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 નું પદ્ય 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો શ્રી મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાં 18 પર્વ છે. તેમાંના શાંતિ પર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાંથી કેટલાક પદ્યોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વિસ્તુનો ઉપસંહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક પણ મૂકેલો છે. મહાભારત. મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોશ છે. તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના આ સંવાદમાં મુખ્યત્વે તો પંચમહાભૂતો ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા વગર સહુ કોઈ કરી શકે એમ છે. ભૃગુના આ તર્કો માનવી શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે તે બધા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ શ્લોક જોઈએ. વલ્લી વેષ્ટયે તે વૃક્ષમ ચર્વત શૈવ ગચ્છતિ ન હય દ્રષ્ટિષ્ટ્વ માર્ગો અસ્તિ તસ્માત પશ્યંતિ પાદપાઃ. પેલો શબ્દ જોઈએ. વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફ સરકે છે. અદ્રષ્ટ છે એટલે કે દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગે અસ્તિ એટલે કે તેને માર્ગ મળી શકાય છે. તસ્માત પશ્યંતિ પાદપાહા, પાદપાહા એટલે કે વૃક્ષો, તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. આપણે ફરી વાર જોઈએ એનો અનુવાદ. વેલી વૃક્ષને વીંટળાય છે, સર્વત્ર ચેવ ગચ્છતિ એટલે કે અને ચારે તરફ સરકે છે. અદ્રષ્ટે ચ ન એટલે કે દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગે અસ્તિ તેને માર્ગ મળી જાય છે. તસ્માત પશ્યંતિ પાદપાહ તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. હવે બીજો શ્લોક જોઈએ આપણે. પુણ્ય પુણ્ય સ્થા ગંધે ધૂપે ચ વિવિધે અપિ અરોગાહા પુષ્પિતાહા સંતિ તસ્મા જિગ્રંતિ પાદ પાહ. એક એક શબ્દ જોઈએ આપણે. પહેલો શબ્દ આવશે પાદપાહ એટલે કે વૃક્ષો. પછી બીજો શબ્દ જોઈએ તો પુણ્ય અપુણ્ય તથા એટલે કે વૃક્ષો પાપ અને પુણ્ય વડે તેમજ વિવિધે રપી ગંધે ધૂપે છે એટલે કે તેમજ વિવિધ પ્રકારના ગંધ અને ગંધ એટલે કે સુગંધ અને ધૂપ વડે અરોગાહા એટલે કે રોગરહિત પુષ્પિતા એટલે કે પુષ્પવાળા સંતિ એટલે કે બને છે સંતિ એટલે કે બને છે તસ્માત તેથી કહી શકાય જીગ્રંતિ પાદપાહા. પાદપાહા શબ્દ ફરી વાર આવે છે અહીંયા કે તેથી કહી શકાય જીગ્રંતિ એટલે કે સૂંઘે છે એટલે તેથી કહી શકાય કે વૃક્ષો સૂંઘે છે. ફરી વાર આપણે આ શ્લોકનો અનુવાદ જોઈએ. વૃક્ષો પાપ અને પુણ્ય વડે તેમજ વિવિધ પ્રકારના ધૂપ અને ગંધ વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે તેથી કહી શકાય કે વૃક્ષો સૂંઘે છે.
ગ્લાસ લોકમાં તમે જુઓ કે વૃક્ષને નાક પણ છે એવું કહેવામાં આવે છે. જેમ મનુષ્યને નાક છે તેમ વૃક્ષોને પણ નાક છે. પ્રથમ શ્લોકમાં તમે જોયું કે પ્રથમ શ્લોકમાં વૃક્ષોને આંખો છે એવું સિદ્ધ થાય છે. ત્યારબાદ આપણે ત્રીજો શ્લોક જોઈશું. ત્રીજો શ્લોક જોઈએ તો પાદેહ સલિલ પાનાચ વ્યાધિનામ ચા અપી દર્શનાત વ્યાધિ પ્રતિક્રિયાત્વ ચ વિદ્યતે રસનમ ધ્રુમ. પહેલો શબ્દ જોઈશું આપણે તો પાદેહ. પાદેહ એટલે કે પગ વડે. સલિલ, સલિલ એટલે કે પાણી. પાનાચ એટલે કે પીવાના કારણે. વ્યાધિનામ, વ્યાધિનામ એટલે કે રોગો રોગ. દર્શનાત, દર્શનાત એટલે કે દેખાવાથી. ચ અપી દેખાવાથી પણ. વ્યાધિ પ્રતિક્રિયાત્વ ચ એટલે કે રોગોના પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વિદ્યતે એટલે કે જણાય છે. રસનમ, રસનમ એટલે કે જીભ, રસેન્દ્રિય. ને ધ્રુમે, ધ્રુમે એટલે કે વૃક્ષમાં. પગ વડે પાણી પીવાના કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં જીભ છે. ત્યારબાદ આપણે ચોથો શ્લોક જોઈશું. વક્ત્રેણ ઉત્પલ નાલેન યથો ઉર્ધ્વ જલમ આદદેત તથા પવન સંયુક્ત પાદેહ પીબતી પાદપ. વક્ત્રેણ એટલે કે મુખથી. ઉત્પલ નાલેન એટલે કે કમળ દાંડી રૂપે, કમળ દાંડી રૂપે. યથા ઉર્ધ્વ એટલે કે જેમ ઉપરથી પાણી ખેંચે છે. આદદેત એટલે કે ખેંચે છે. તથા પવન સંયુક્ત, તથા એટલે કે તેમ. પવન સંયુક્ત એટલે કે પવન અને પ્રાણથી યુક્ત એવું. પાદેહ એટલે કે પગ વડે. પીબતી એટલે કે પીવે છે. અને પાદપહ એટલે કે વૃક્ષ. આપણે ફરીથી એનું ભાષાંતર જોઈએ. જેમ કમળ દાંડીરૂપી મુખથી પાણી ખેંચે છે તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પાણી પોતાના પગ વડે પીવે છે. પોતાના પગ વડે પીએ છે એટલે કે તમે જુઓ કે પગ એટલે વૃક્ષના પગ એટલે એનું એના મૂળ છે. એ મૂળ વડે ખેંચે છે. એનું કમળની દાંડી કેમ ઉપર દાંડી ઉપર સુધી એના પાણીને પહોંચાડે છે. દાંડીથી ખેંચે છે, એના મૂળથી ખેંચે છે ને ઉપર કમળને ખીલવે છે. એવી જ રીતે વૃક્ષોમાં એના મૂળ દ્વારા જમીનમાંથી પાણી ખેંચીને એ પોતાનું પોષણ કરે છે. એટલે એના પગ પણ છે. જેમ સામાન્ય મનુષ્યના પગો હોય છે એમ વૃક્ષના પગો એના મૂળ છે. આ ચારે ચાર શ્લોકમાં આપણે જોયું તો પ્રથમ શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં તમે જોયું કે વેલ વૃક્ષને વિતરાય છે એટલે કે ચારે તરફ સરકે છે એટલે કે એને જોઈ શકે છે. માર્ગ નથી, માર્ગ એને આંખો નથી, દ્રષ્ટિ ન હોવા છતાં પણ એ માર્ગ મેળવી લે છે એટલે કે વૃક્ષો જોઈ શકે છે. પછી બીજા શ્લોકમાં આપણે જોયું કે વિવિધ પ્રકારના પાપ અને વિવિધ પ્રકારના ધૂપ ગંધને સ્વીકારે છે અને રોગરહિતને. એમાં પણ એના પુષ્પો જોશો કે સુગંધી પણ હોય છે, સુગંધ વગરના પણ હોય છે. એટલે વૃક્ષો સૂંઘે પણ છે એટલે કે વૃક્ષોને નાક પણ છે. ત્યારબાદ બતાવવામાં આવ્યું છે કે વૃક્ષને જીભ છે ત્રીજા શ્લોકમાં. તો ત્રીજા શ્લોકમાં જોયું કે પગ વડે પાણી પીવાના કારણે મૂળ વડે પાણી ખેંચે છે ને રોગોના દેખાવાથી એટલે કંઈ પણ થાય તો એ રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પણ એ ધરાવે છે એટલે એનામાં જીભ પણ છે. ને ચોથા શ્લોકમાં દર્શાવ્યું કે પગ વડે પોતાના મૂળ વડે પાણી પીએ છે એટલે એને મુખ પણ છે અને પગ પણ છે. એમ આ ચારે ચાર શ્લોકોમાં જોયું કે જેમ સામાન્ય માણસોને બધી ઇન્દ્રિયો રહેલી આપેલી છે ભગવાને, એવી રીતે વૃક્ષમાં પણ જીવ છે. એ પણ સામાન્ય માણસની જેમ જ બધી ક્રિયાઓ કરી શકે છે. હવે પછીના જે